થી 11,000 ની લીડ બંને વખત મળી. આ વખત ઘણા પરિબળો કામ કરતા હતા, ઘણા લોકો એવું વિચારતા હતા કે કઈ પણ થશે જુનાગઢ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી હારી જશે. કારણ કે જ્ઞાતિઓના સમીકરણો 10 વર્ષમાં જે ન થયેલા કામો જે મેં નથી કર્યા એ કામો પણ મારા ખાતે ચડાવે અને વાતાવરણ ઉભું થયું અને વાતાવરણના આધારે આ જુનાગઢ લોકસભા જવાની છે એમ વાતાવરણ ઉભું કર્યું. અને 4 જૂન ના દિવસે મોટા ભાગના લોકો એવું માનતા હતા કે આજે જુનાગઢ લોકસભા ભારતીય જનતા પાર્ટી હારી જશે એવા સમાચાર હતા. પણ મને વિશ્વાસ હતો કે 10 વર્ષમાં જુનાગઢ અને ગીર સોમનાથની જનતાને ક્યારેય પણ મેં અંતરાત્માથી જો મેં અન્યાય કર્યો હોય તો ભગવાન સોમનાથ અને મા ભવાની મને ક્યારેય માફ નહીં કરે અને એનું પરિણામ ભોગવવા માટે હું તૈયાર છું. અને આજે પણ આ માધવભાઈ ભગવાનના સાનિધ્યમાં કહું છું કે ક્યારે પણ કોઈ જ્ઞાતિ જાતિના વાળામાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીને ફાયદો કેમ થાય, ભારતીય જનતા પાર્ટીનો મત કેમ વધે એ જ મારા નિષ્ઠાથી મેં પ્રયત્ન કર્યા છે. અને અહીંયા ભગવાનભાઈ પારેખને એટલા માટે મારા અભિનંદન આપવા છે કે હરિ સમાજના ઉમેદવાર હતા. મારો સ્વભાવ નથી ક્યારેય કે હું કોઈ પણ ચૂંટણી લડું કે મારા વિરોધીઓનું પણ નામ ક્યારેય રહેતું નથી, કારણ કે મારી પ્રજાને મારે મારી વાત કરવાનો મારો સ્વભાવ છે, બીજાની વાત હું ક્યારેય કરતો નથી. અને એ માટે થઈને મને ભગાભાઈ અને આહિર સમાજના આગેવાનોને અભિનંદન આપવા છે. કારણ કે એમના માટે પરિસ્થિતિ વિપરીત હતી અને વિપરીત પરિસ્થિતિમાં કામ કરવું, મેં 3 વખત વિપરીત પરિસ્થિતિમાં કામ કર્યું છે. મારા વિપરીતના પ્રયત્નો ત્યારે પણ મેં કર્યા હતા. એવી રીતે ભગાભાઈ અને આહિર સમાજના ગીર સોમનાથના આગેવાન ભારતીય જનતા પાર્ટીમાં જેમણે કામ કર્યું એ લોકોને જ કહું છું, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમાજની સામે ચાલી અને ભારતીય જનતા પાર્ટીની નવી રાજનીતિમાં એમણે જે શરૂઆત કરી છે. હું પણ મારા સમાજ વતી ખાતરી આપું છું કે તમારામાંથી પ્રેરણા લઈને આવનારા સમયમાં મારો સમાજ પણ એ રાજનીતિમાં આવશે એમ તમને આ મંચ પરથી ખાતરી આપું. મેં કીધું કે 10 વર્ષમાં મેં આ વિસ્તારમાં નાના મોટા પ્રયત્નો કર્યા અને મારે જ્ઞાતિ વાત કરવો હોય તો હું તમને આ મંચ ઉપરથી કહું કે તમે આ સરકારી કચેરીઓમાં થોડી સમાજના કેટલા અધિકારીઓ છે, અન્ય સમાજના કેટલા અધિકારીઓ છે એ લિસ્ટ લઈ લેજો. જો મેં એ રાજનીતિ કરી હોત તો થોડી સમાજના અહીંયા અધિકારીઓ વધારે હોત, પણ મેં ક્યારેય એ રાજનીતિ કરી નથી. અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નહીં, મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય. મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવતો હોય તો મારા પત્રથી આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા. પણ મને જયારે પહેલી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવભાઈની સાક્ષી એ કહું. અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નહીં છે એમને મૂકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પણ કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌને સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાન અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય, જય જય.